અને સમાચાર જોઈએ તો સમાચાર આવી રહ્યા છે કે અમદાવાદના ધોલેરા વટામણ હાઈવે પર પીપળી ગામ નજીક અકસ્માત થયો છે. બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો કે જેમાં ચાર લોકોના મૃત્યુ થયા છે કે જ્યારે પાંચ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો અમદાવાદની આ ઘટના કે જ્યાં પીપળી ગામ નજીક અકસ્માતના અહેવાલ સામે આવી રહ્યા છે, બે કાર વચ્ચે ધોલેરા વટામણ હાઈવે પર અકસ્માત સર્જાયો અને આ અકસ્માતમાં ચાર લોકોના મૃત્યુ, પાંચ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે અને પાંચેય લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટના છે પીપળી ગામ પાસેની, ધોલેરા વટામણ હાઈવે પાસેની આ ઘટના કે જ્યાં બે કાર વચ્ચે અકસ્માત. આ વિશે વધુ વિગતો મેળવી TV9 સંવાદદાતા નિર્મલ પાસેથી. જે નિર્મલ, અકસ્માતની ઘટના સામે આવી રહી છે, શું છે વધુ વિગતો? કોમલ, જે રીતે પૂર ઝડપે બે કાર જતી હતી ધોલેરા વટામણ હાઈવે પર, પીપળી ગામ પાસેથી આ ગાડી, બંને ગાડીઓ પસાર થતી હતી, પૂર ઝડપ હતી અને એ પૂર ઝડપને કારણે જ ગાડીઓ એકબીજા સાથે અથડાઈ છે. એકાએક થયેલા અકસ્માતમાં આ ઘટના સ્થળ પર જ ચાર વ્યક્તિઓના મોત નિપજ્યા છે. જે ચાર વ્યક્તિઓના મોત નિપજ્યા છે તેમાંથી બે પુરુષ, એક મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે. બીજી તરફ વાત કરવામાં આવે તો ગાડીની અંદર અન્ય પણ કેટલાક લોકો બેઠા હતા, જે પૈકીના પાંચ જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જે ગંભીર રીતે ઘાયલ થયા છે તે તમામ લોકોને લોહી નીતરતી હાલતમાં નજીકની સરકારી હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે. આમ જે ઘટના બની છે તે ઘટનાને કારણે ચાર લોકોના મોત નિપજ્યા છે. બીજી તરફ સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આ જે મૃતક લોકો ક્યાંના છે તે અંગેની ઓળખ પર શરૂ કરવાની તજવીજ હાથ ધરી છે. જી નિર્મલ, સમગ્ર માહિતી બદલ આભાર. તો અમદાવાદમાં ધોલેરા વટામણ હાઈવે પાસે અકસ્માત, ચાર લોકોના મૃત્યુ, પાંચ લોકો ઇજાગ્રસ્ત.